મિત્રો વાત કરીશું વીટીવી વિશેષની 2019ની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે વિપક્ષને હાલ મોદી સરકારને ઘેરવા માટે એક મુદ્દો મળી ગયો છે અને એ મુદ્દો છે રાફેલ ડીલનો. રાફેલ ફાઇટર જેટની ખરીદીને લઈ કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરી ગઈ છે અને પ્રધાનમંત્રીના નિવાસસ્થાનને ઘેરવા સુધીનો પ્લાન પણ બનાવ્યો છે. જોકે તેમાં સફળતા ન મળી, પરંતુ આખરે વિપક્ષનો વિરોધ કેમ તે પણ એક સવાલ છે. કારણ કે વિપક્ષના દાવામાં કોઈ દમ દેખાતો નથી, તો દુનિયાના શ્રેષ્ઠ ફાઇટર જેટમાં જેની ગણના થાય છે તે ફ્રાન્સના રાફેલ જેટ ભારતીય વાયુસેનામાં સામેલ થવાથી દેશ કેટલો શક્તિશાળી બનશે, રાફેલ કેમ અન્ય દેશોના લડાકુ વિમાનો કરતા ચડિયાતું છે, રાફેલ ડીલ બાદ કેમ પાકિસ્તાનને પરસેવો વળી ગયો, આ તમામ મુદ્દા પર જોઈએ અમારો વિશેષ કાર્યક્રમ રાફેલ નામા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી રાફેલ ડીલને લઈ પ્રધાનમંત્રી મોદી સહિત મોદી સરકાર સામે આકરા પાણીએ થઈ છે અને આ ડીલને લઈ એક પછી એક પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી રાફેલ ડીલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી રહી છે, તો મોદી સરકારનું કહેવું છે કે કંઈ જ ખોટું નથી થયું. कि सदन में लगाए गए आरोप पर दोनों देश को बयान जारी करना पड़ा, मैं समझता हूं, और दोनों देश को खंडन करना पड़ा. क्या ऐसी बचकाना हरकत हम करते रहेंगे? राफेल विमान डील ने लेने कांग्रेस ना जे आरोपों प्रधानमंत्री नरेंद्र मोदी ए संसद में जवाब आप्यो हतो, त्यारे कांग्रेस फरी एज आरोपों साथे रस्ता पर उतरी गई छे. જે સમયે પ્રધાનમંત્રી મોદી એક સંમેલનમાં હાજરી આપવા માટે નેપાળના કાઠમંડુ ગયા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ કાર્યાલયથી પ્રધાનમંત્રી નિવાસસ્થાન સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મીડિયા સાથે વાતચીત કરવા માટે આવ્યા અને રાફેલ ડીલ પર સરકાર પર જોરદાર પ્રહારો કરી આરોપ લગાવ્યા. દો તીન સવાલ હે, રાફેલ બડા ક્લિયર કટ કેસ હે. અનિલ અંબાનીજી ને હવાઈ જહાજ કભી નહીં બના. અનિલ અંબાનીજી 45,000 કરોડ રૂપિયા કર્જ મેં હૈ. અનિલ અંબાનીજી ને કંપની કુછ હી દિન પહેલે ખોલી, રાફેલ કોન્ટ્રાક્ટ સે કુછ હી દિન પહેલે ખોલી. દૂસરી તરફ એચએએલ 70 સાલ સે હવાઈ જહાજ બના રહી હૈ, કોઈ કર્જા નહીં હૈ, હજારો એન્જિનિયર હૈ જો કામ કરના ચાહતે હૈ. छोटा सा सवाल है, जो हवाई जहाज 520 करोड़ रुपए का था उसको आपने 1600 करोड़ रुपए में क्यों खरीदा? किसको फायदा पहुंचाने के लिए खरीदा? अब अरुण जेटली जी उल्टा मुझसे सवाल पूछ रहे, पूछ सकते हैं, मगर इन तीन सवालों के जवाब तो दीजिए, क्लियर कट है. और जेपी से लाइए, पूरा देश जानना चाहता है कि अनिल अंबानी जी ने और मोदी जी ने क्या डील की है. राफेल पर कांग्रेस ना शूर बतावी रहा है कि कांग्रेस अभी बंद रूम माथी निकली रस्ता पर लड़वा मांगे छे. तो आज आक्षेपों ने लई गुरुवारे राहुल गांधी ट्वीट करीने नाणा मंत्री अरुण जेटली ने पूछू कि जेपीसी केम बनावी नथी देता, कारण के दूध नु दूध अने पानी नु पानी थई जाय. રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું કે જેટલીજી, દેશનું ધ્યાન ફરીથી મહાન રાફેલ લૂંટ પર ખેંચવા માટે આભાર. આ સમસ્યાના હલ માટે જેપીસી બનાવવા માટે તમારો શું વિચાર છે? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેઠા કે પૂછતે હૈ, સબ સાફ હો જાયેગા, સબકો પતા લગ જાયેગા રાફેલ મેં ક્યા હુઆ. મુજે કોઈ ઇતરાજ નહીં હૈ, કોંગ્રેસ પાર્ટી કો કોઈ ઇતરાજ નહીં હૈ, કિસી ભી ઓપોઝિશન પાર્ટી કો ઇતરાજ નહીં હૈ. હમ સબ માંગેંગે, માંગ રહે હૈ. 24 घंटे होने वाले हैं, अरुण जेटली जी ब्लॉग लिख रहे हैं, लंबे लंबे ब्लॉग लिख रहे हैं, मगर जॉइंट पार्लियामेंट्री कमेटी के बारे में अरुण जेटली जी ने कुछ नहीं बोला. अब मैं समझता हूं कि अरुण जेटली जी फंस गए हैं, क्योंकि परमिशन तो नरेंद्र मोदी जी को देनी है. अरुण जेटली जी पता नहीं
पूछा या ना पूछा, शायद वो इतना घबराए कि पूछो भी ना। આ તરફ સરકારનું કહેવું છે કે ફ્રાન્સ સરકાર સાથેની તેમની ડીલમાં કોઈ ગડબડી નથી થઈ, પરંતુ રાહુલ ગાંધીએ આ ડીલને ક્રોની કેપિટલ સાથે જોડી દીધી. ઇશારો નક્કી હતો કે સામાન્ય લોકો સુધી પહોંચવા માટે આરોપોના તીર પ્રધાનમંત્રી મોદી અને ઉદ્યોગપતિઓ પર છોડી દો, અને તેમાં રાહુલે દસ્તાવેજ લઈને આવ્યા જેમાં વિમાનોની ગુણવત્તા તો ન હતી, પરંતુ મોદી સરકાર રાફેલને વધી રહેલી કિંમત પર જરૂર ખરીદી રહી છે. India France joint statement during the visit of Prime Minister to France. Okay? Pradhan Mantri ji ke joint statement mein likha hai ki configuration wohi hoga. Aur aaj Pradhan Mantri kuch aur bol rahe hain. To kya ye vyakti jisne ye statement diya tha Holland ji ke khade ho ke kya wo Narendra Modi nahi tha, kya wo koi aur tha? इसमें तो क्लियर लिखा है कि इट इज गोइंग टू बी द सेम कॉन्फिगरेशन, सो द मैन इज लाइंग. 1988 માં રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને તેમના પર વિપક્ષે લગાવેલો બોફોર્સ તોપ દલાલીનો આરોપ હતો. 30 વર્ષ બાદ કોંગ્રેસ આ રાફેલ ડીલને મોદી સરકાર સામે નવું બોફોર્સ બનાવવા માંગે છે, તો રાહુલનો વાર ભાજપને અંદર સુધી ભેદી ગયો. आपको दाम के बारे में कुछ याद नहीं, कुछ मालूम नहीं. 2007 की ऑफर के साथ तुलना की जाए तो जो केवल एयरक्राफ्ट है 2016 में 9% सस्ता है, क्या ये जानते हैं? और जो लोडेड एयरक्राफ्ट है उसकी सारी टर्म्स ले ली जाए तो वो 20% सस्ता है. 20% आपके रेट कॉस्टलियर थे. The loaded aircraft were 20% costlier. बजाय इसके कि उन प्रश्नों का उत्तर दिया जाए जो आपके सामने रखे गए हैं, उन 15 प्रश्नों के उत्तर आप और प्रेस कॉन्फ्रेंस कर रहे हैं. बड़ा आश्चर्य का विषय है राहुल जी. चुंटणी वर्ष में राफेल ने अवार नवार उठावी ने राहुल भाजपा ने संपूर्ण रीते परेशान करी छे. खास करीने जेपीसी ने मांग बाद मैदान में खुद भाजपा ना कैप्टन ने उतरवू पड़ू. अमित शाह ट्वीट करता लख्यू કે જવાબ આપવા માટે અમે 24 કલાક પણ કેમ ઇંતજાર કરીએ, તમારી પાસે તો ખુદ જેપીસી છે. જુઠ્ઠી પાર્ટી કોંગ્રેસ, તમે દેશને ગુમરાહ કર્યો. દિલ્હી, કર્ણાટક, રાયપુર, હૈદરાબાદ, જયપુર અને સંસદમાં રાફેલ વિમાનની અલગ અલગ કિંમતો બતાવી. દેશના લોકોનું આઈક્યુ તમારાથી વધુ છે. કોંગ્રેસને સમજમાં આવી ગયું છે કે રાફેલ વિવાદ ભાજપની નબળી નસ છે. રાહુલ તેને એકવાર દબાવે છે તો ભાજપ ઉકળી ઉઠે છે, પરંતુ કોંગ્રેસ જે રીતે ચોપાલ પર ઉછાળી રહી છે તેથી એ નક ઉઠશે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો કોંગ્રેસ રાફેલ ડીલને લઈને મોદી સરકાર સામે જે આક્ષેપો લગાવી રહ્યું છે, જેમાં એ સત્ય છે કે રાફેલની કિંમત જૂની ડીલ કરતા વધુ છે, પણ સત્ય એ પણ છે કે રાફેલની ડીલ યુપીએ સરકારના સમયે થઈ હતી અને જે ડીલ મોદી સરકારના સમયમાં થઈ તેમાં આકાશ પાતાળનું અંતર છે. બંને સરકારોની ડીલોને જોઈએ તો માત્ર કિંમત પર જ તુલના ન કરી શકાય. આવું કેમ? તેનું વિશ્લેષણ જરૂરી છે, કારણ કે મોદી સરકારની રાફેલ ડીલ પર આક્ષેપ થઈ રહ્યા છે, તેમાં વધુ કિંમત ચૂકવવામાં આવી છે. કોંગ્રેસનો સૌથી મોટો આરોપ એ છે કે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવામાં 12,000 કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા, તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમણે સારી ડીલ કરી હતી. રાફેલ હવાઈ જહાજ હમારી યુપીએ કી ડીલ મે હવાઈ જહાજ કા દામ 520 કરોડ રૂપિયા પ્રતિ હવાઈ જહાજ. पता नहीं क्या हुआ, किससे बात हुई, पता नहीं क्या हुआ, किससे बात हुई. प्रधानमंत्री जी फ्रांस गए, वहां पे किसके साथ गए पूरा देश जानता है. और जादू से
हवाई जहाज का दाम 1600 करोड़ रुपए प्रति हवाई जहाज हो गया। भले राहुल गांधी आ कही रहा हो पण राफेल डीलमां कोंग्रेसना आरोप क्यांय टकता नथी जोवा मळता, कारण कि सत्य ए ज छे कि यूपीए सरकारना समये 126 राफेल विमानने डील पर मात्र वात थई हती जे कोई अंजाम सुधी न पहोंची। मोदी सरकारमां 36 विमान खरीदवामां डील थई हती, तेनी किंमतने लईने कोई तुलना करवी योग्य नथी। तेथी ज तुलना योग्य नथी कि यूपीए सरकार दरमियान राफेलनी किंमत शुं हती अने मोदी सरकार केटली किंमत पर डील करी छे। કોંગ્રેસ એ તો કહી રહી છે કે તેને 126 વિમાનો માટે સારી કિંમત લગાવી હતી, પરંતુ સત્ય એ છે કે તે ડીલ ક્યારે થઈ ન શકી। જ્યારે મોદી સરકારે સરકારમાં આવ્યા બાદ માત્ર 2 વર્ષમાં જ 2016માં આ ડીલ પર મહોર લગાવી દીધી હતી। રફેલ સમજોતે કે બારે મે હમારે રક્ષા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ જી સદન મે उसका खुलासा कर चुकी है, फिर भी राहुल गांधी ये बेबुनियाद और मिथ्यारोप लगाने की चेष्टा कर रही है। इससे पूरा देश को गुमराह करने की कोशिश करेंगे। जो कुछ समझौता सरकार भारत सरकार ने किया है वो पारदर्शिता से और देश हित में किया है। कांग्रेस नो ए आरोप छे कि राफेल पर जे डील मोदी सरकारे करी छे तेमा 3 गणी वधारे रकम आपवामां आवी, परंतु सत्य ए पण छे कि राफेल विमानोनी नवी डील मां 3 नवी वस्तु जोड़वामां आवी जे यूपीए सरकार समये थयेली वातचीत मां सामेल न हती। मोदी सरकारनी राफेल डील 56,630 करोड़ रूपियामां थई, जेमां राफेलना अपग्रेड वर्जननी वात छे। યુપીએ સરકારની રાફેલ ડીલમાં હથિયાર, સમારકામ અને ભારતના હિસાબથી અપગ્રેડ સામેલ ન હતા, તેમ છતાં કિંમતના મામલે સરકાર બેકફૂટ પર કેમ દેખાઈ રહી છે? આ સવાલ એ માટે ઉઠ્યો છે કારણ કે સરકારે કિંમત બતાવવાની લઈ ખુદને જ ફસાવી દીધી। કિંમતને લઈ ક્યારે બતાવવામાં અને ક્યારે ગોપનીયતાનું કારણ આપી કિંમત નહીં જાહેર કરવાની વાતો ચાલતી રહી, તેને જ કોંગ્રેસે પોતાનું હથિયાર બનાવ્યું કે સરકાર કંઈક છુપાવવા માંગે છે। 526 करोड़ में जो जहाज खरीदा जा रहा था उसकी 300% कीमत मोदी जी के आते ही रातों रात 1670 करोड़ कैसे बढ़ गई, वो भी तब जब ना ट्रांसफर ऑफ टेक्नोलॉजी हो रहा और ना हमारा पब्लिक सेक्टर अंडरटेकिंग उस जहाज का निर्माण कर रहा। रक्षा मंत्री एक एग्रीमेंट जो आदरणीय एंटनी जी ने साइन किया था और जिसमें कहीं कमर्शियल क्लॉज का रेट की व्याख्या ही नहीं है, उसकी आड़ में वो रेट बताने से इनकार क्यों कर रहे थे अगर कोई घोटाला और गड़बड़ झाला नहीं है। राफेल ने कीमत ने लई एकदम सीधी बात हती, तेम छता ते राजकारण नु टारगेट बनी गयु, तेमा सौथी मोटी भूल सरकार नी ज छे। कारण के सरकार एज दुविधामा रही के कीमत जाहिर करवी जोईए के नहीं, अत्यारे पण एज थई रह्यु छे जेना पर कांग्रेस सवाल उठावी रही छे। राजन मोदी साथे ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। તો ભારતે ચીન અને પાકિસ્તાન સામે છાતી કાઢીને ઉભું રહેવું છે તો વાયુસેનાને લડાકુ વિમાનોના ઓછામાં ઓછા 42 સ્કોડન જોઈએ, જ્યારે દેશની પાસે હાલ 31 સ્કોડન ફાઇટર વિમાન છે। તેથી ભારત આવી રહેલા 36 રાફેલ ફાઇટર જેટ દેશની વાયુસેનાને નવી ધાર અને ઝડપ આપશે। જુઓ દુશ્મનો માટે કેટલો કાળ છે રાફેલ। રાફેલ આ આકાશમાં ઉડતું એક બાજ છે, ઝડપ, નજર અને નિશાન બિલકુલ બાજ જેવું। દુશ્મનના દાંત ખાટા કરવા માટે જેવું એનું નામ છે તેવું જ તેનું કામ પણ છે। રાફેલનો મતલબ થાય છે તોફાન। દુશ્મન પર રાફેલ કોઈ આંધીની માફક તૂટી પડે છે અને ટૂંક જ સમયમાં બધું જ બરબાદ કરી નાખે છે। રાફેલમાં એક વખતમાં 6 મિસાઇલ રાખી શકાય છે અને 2000 પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર વાર કરે છે અને વજનમાં પણ એકદમ હલકું છે।
જેના કારણે એક વખતમાં 3000 કિલોમીટર સુધીની ઉડાન ભરી શકે છે. દુશ્મનને પણ ખબર ન પડે અને તેનું કામ તમામ થઈ જાય. ભારતની શક્તિમાં વધારો કરતું આ વિમાન અનેક વિશેષતાઓથી ભરેલું છે. રાફેલને સમજવા માટે સૌથી પહેલા વાત કરીએ તેમાં રહેલા હથિયારો વિશે. રાફેલમાં હવાથી હવામાં માર કરવા માટે 6 મિસાઇલ હોય છે. બંને પાંખોમાં 2-2 મિસાઇલ ફિટ કરવામાં આવે છે, જ્યારે 2 મિસાઇલ વિમાનની નીચેના ભાગમાં લાગેલી હોય છે, જે 3700 કિલોમીટરના રેડિયસમાં હુમલો કરી શકે છે. વિમાનની ઇંધણ ક્ષમતા 4700 કિલોગ્રામ છે. રાફેલમાં 1.30 mm ગન લાગેલી હોય છે, જે એક વખતમાં 125 રાઉન્ડ ફાયર કરી શકે છે. એટલે કે દુશ્મનનો ખતરો ગમે તેવો હોય પણ આકાશનું આ તોફાન તેના જેવો જ હુમલો કરે છે અને દુશ્મનને નેસ્તનાબૂદ કરે છે. હવામાં દુશ્મનને મારવો હોય તો ગન, જમીનમાં દુશ્મનને દફન કરવો હોય તો લેઝર ગાઈડેડ બોમ્બ. આમ તો ફાઈટર પ્લેન ખૂબ જ ઊંચેથી હુમલો કરતા હોય છે, પરંતુ રાફેલ ઓછી ઊંચાઈમાં પણ શાનદાર અને સટીક છે. આ સાથે સૌથી મોટી ખાસિયત એ છે કે બીજા વિમાનોની તુલનામાં લંબાઈ અને પહોળાઈમાં ખૂબ જ ઓછું અને વજનમાં પણ હલકું છે. 2 શક્તિશાળી એન્જિનવાળા રાફેલ જેટની લંબાઈ માત્ર 15.27 મીટર છે, જ્યારે પહોળાઈ 10.80 મીટર છે. તો કુલ વજન હથિયારો વગર 10,300 કિલોગ્રામ છે, જ્યારે હથિયારોની સાથે વજન 15,000 કિલોગ્રામ છે. આ સાથે ઝડપ અને લાંબા અંતર સુધી માર કરવાની ક્ષમતા તેને બીજા વિમાનોની સાથે સૌથી આગળ રાખી દે છે. તેથી દુનિયા આ લડાકુ વિમાનની દિવાની છે. રક્ષા વિશેષજ્ઞોનું પણ માનીએ તો રાફેલ વિમાન સૌથી શ્રેષ્ઠ છે. રાફેલ 5th જનરેશનનું અત્યાધુનિક ફાઈટર જેટ માનવામાં આવે છે. પાકિસ્તાન પાસે તો શું, ચીન પાસે પણ રાફેલ જેવું કોઈ ફાઈટર જેટ નથી. પાકિસ્તાન પાસે અમેરિકાથી આવેલું F-16 લડાકુ વિમાન છે, તો ચીન પાસે G-20 ફાઈટર જેટ છે. પરંતુ આ બધામાં રાફેલની તકનીક અને તાકાતની આગળ આ બંને ફાઈટર જેટ નબળા છે. રાફેલ માત્ર ઓછી ઊંચાઈ પર જ નહીં પણ ઊંચા આકાશનું પણ મહારથી છે. રાફેલ આકાશમાં 55,000 ફીટ ઊંચાઈ પરથી એક્વેરસી સાથે બોમ્બ વર્ષા પણ કરી શકે છે. આટલી બધી વિશેષતાઓ વાળા 36 રાફેલને ભારત સરકાર ફ્રાન્સ પાસેથી ખરીદી રહી છે. આશા છે કે ટૂંક સમયમાં જ આ વિમાન વાયુસેનામાં સામેલ થઈ જશે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ સાથે વીટીવી વિશેષમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો રાફેલ ડીલને લઈને હાલ મોદી સરકાર સામે વિપક્ષ જોરદાર પ્રહારો કરી રહ્યું છે, પરંતુ રાફેલ વિમાન દુનિયામાં શ્રેષ્ઠ ફાઈટર જેટ છે. પાકિસ્તાન પાસે અમેરિકન બનાવટનું F-16 છે, જેની સામે રાફેલ બધી જ રીતે શાનદાર છે. રાફેલ અને F-16 બંનેની શું ખાસિયત છે, કઈ રીતે પાકિસ્તાનના F-16થી ચડિયાતું છે ભારતમાં આવનારું રાફેલ, જુઓ આ રિપોર્ટમાં. F-16 પર હતું પાકિસ્તાનની ગમન.
રાફેલ થી ડરી ઉઠ્યું પાકિસ્તાન. કોણ કેટલા પાણીમાં, જંગબાજોની ટક્કર. અત્યાર સુધી પાકિસ્તાનને પોતાના F-16 પર ઘમંડ હતું અને આ ફાઇટર વિમાનના દમ પર જ પાકિસ્તાને હિન્દુસ્તાનને ઘણીવાર આંખ બતાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે ટૂંક જ સમયમાં હિન્દુસ્તાની એરફોર્સની પાસે એક એવું ફાઇટર હશે જે પાકિસ્તાનના F-16થી ડબલ પાવરફુલ છે. આ વિમાન છે ફ્રાન્સમાં બનેલું દુનિયાના સૌથી શ્રેષ્ઠ વિમાનો પૈકીનું એક, રાફેલ. આજે અમે આપને તકનીકી વિશ્લેષણ કરીને બતાવીશું કે રાફેલના ભારતમાં આગમન બાદ પાકિસ્તાનનું ઘમંડ ઉતરી જશે. પહેલા વાત કરીએ F-16 લડાકુ વિમાનોની, જેને લોખિંડ F-16 ફાઇટિંગ ફાલ્કનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વિમાન અમેરિકાની કંપની લોખિંડ માર્ટિન બનાવે છે. આ વિમાનની ઊંચાઈ 4.8 મીટર, પાંખોની પહોળાઈ 9.8 મીટર અને લંબાઈ 14.8 મીટર છે. લોખિંડથી પહેલા F-16 વિમાનોને જનરલ ડાયનેમિક્સ બનાવતી હતી. 1976 બાદથી તેને લગભગ 4500 વિમાન બનાવ્યા, જેને અમેરિકન એરફોર્સ ખરીદતી હતી. જોકે હાલ અમેરિકન એરફોર્સે આ વિમાનોને ખરીદવાનું બંધ કર્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને 1982માં F-16 બેઝ સ્ક્વોડન આપ્યા હતા, જેના જવાબમાં ભારતે ફ્રાન્સ પાસેથી મિરાજ 2000 ફાઇટર જેટ ખરીદ્યા હતા. પાકિસ્તાન સિવાય આ વિમાન તુર્કી, ઇજિપ્ત અને ઇઝરાયલ પાસે પણ છે. એક અનુમાન મુજબ પાકિસ્તાન પાસે હાલ 36 F-16 વિમાન છે. કોઈ સંઘર્ષની સ્થિતિમાં ભારતને એક F-16 સામે લડવા માટે 2 સુખોઈ 30 MKI વિમાન તૈનાત કરવા પડે, કારણ કે સુખોઈની સામે પાકિસ્તાનનું F-16 શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ ભારતનું ટૂંક સમયમાં જ મોટું હથિયાર બનવા જઈ રહેલા રાફેલ ફાઇટર જેટની. 5.1 ફૂટ લાંબુ, 17.5 ફૂટ ઊંચું અને લગભગ 21.5 ટન વજનવાળા રાફેલ એરક્રાફ્ટ કેરિયરથી પણ ઉડાન ભરવામાં સક્ષમ છે. આ વિમાનની એક બીજી ખાસિયત એ છે કે તે દુશ્મનના રડારથી ઓઝલ રહેશે. રાફેલનું વિંગ સ્પેન 35.5 ફીટ હોવાની સાથે વિમાનમાં કુલ 4700 કિલોગ્રામ ઈંધણ ભરવાની ક્ષમતા છે. રાફેલ લગભગ 55,000 ફૂટની ઊંચાઈ પર ઉડવામાં સક્ષમ છે. મારક ક્ષમતા 3600 કિલોમીટર સુધી છે. આ વિમાનથી પરમાણુ બોમ્બ પણ છોડી શકાય તે રીતે રાફેલની પહોંચ બેઝિંગ અને ઇસ્લામાબાદ સુધી છે. બે એન્જિનવાળા રાફેલે પ્રથમ વખત 1986માં ઉડાન ભરી હતી. 2002માં મિશન અફઘાનિસ્તાનમાં પણ રાફેલ અનેક કારનામ બતાવી ચૂક્યું છે. અફઘાનિસ્તાને મિશન ક્રસ પ્રોગ્રામ બાદ લેઝર ગાઇડેડથી બોમ્બ છોડવાના અદ્ભુત કરતબ બતાવીને રાફેલે પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો હતો. 2007માં ભારત પાકિસ્તાન સરહદ પર આ જ વિમાનથી પેટ્રોલિંગ પણ કરાયું હતું. ડિસોલ્ટ રાફેલ ફ્રાન્સનું 2 એન્જિનવાળું મલ્ટીરોલ ફાઇટર એરક્રાફ્ટ છે. તેને ડિઝાઇન અને નિર્માણ ડિસાલ્ટ એવિએશને કર્યું છે. આ લડાકુ વિમાન 3 અલગ અલગ વર્ઝનમાં ઉપલબ્ધ છે. રાફેલ સી સિંગલ સીટવાળું વિમાન છે, જ્યારે રાફેલ બી 2 સીટવાળું વિમાન છે, તો રાફેલ એમ સિંગલ સીટ કેરિયર બેઝ સંસ્કરણ છે. રાફેલની વધુમાં વધુ ઝડપ 1912 કિલોમીટર પ્રતિ કલાક છે અને 37,000 કિલોમીટર સુધી જઈ શકે. રાફેલમાં ન્યુક્લિયર હથિયારોને પણ લઈ જવાની ક્ષમતા છે, જેના કારણે ભારતીય એરફોર્સની શક્તિ અનેક ગણી વધી જશે. અનેક અત્યાધુનિક વિશેષતા ધરાવે છે રાફેલ. એકવાર રાફેલ ભારતીય સેનામાં સામેલ થઈ ગયા બાદ પાકિસ્તાનને એક રાફેલ સામે લડવા માટે 2 F-16 વિમાનની જરૂર પડશે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રીના કહેવા મુજબ રાફેલ F-16 વિમાનોના મુકાબલે એક જનરેશન આગળની તકનીક છે. રાફેલનો મુકાબલો F-35 ફિફ્થ જનરેશન વિમાનોથી છે. હવાથી જમીન પર માર કરવાની ક્ષમતા અને એક દિવસમાં 5 વખત હુમલો કરીને બેઝ પર પાછું ફરવાની ક્ષમતા રાફેલને અન્ય વિમાનોના મુકાબલે આગળ રાખે છે. અન્ય ફાઇટર જેટ વધુમાં વધુ 3 જ ચક્કર લગાવી શકે. રાફેલના ભારતીય સેનામાં સામેલ થયા બાદ ચીનનું G20 વિમાન પણ ભારતથી એક ડગલું પાછળ જતું રહેશે. દુશ્મનો હવે તમારી ખેર નથી, તો સાંભળ્યું આપે
ભારતમાં સામેલ થનારા રાફેલની વિશેષતાઓ તો હવે કાન ખોલીને સાંભળી લે પાકિસ્તાન અને ચીન. હિન્દુસ્તાન પર ખરાબ નજર નાખી તો ઘરમાં ઘૂસીને મારવામાં આવશે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વીટીવી વિશેષમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે.